नमस्कार, स्वागत छे आपનું. હું છું સમીર. કન્ટેનમેન્ટ ઝોન સિવાયના તમામ વિસ્તારોમાં સવારે 10 વાગ્યાથી દારૂની દુકાનો ખુલી. 41 દિવસ બાદ દારૂની દુકાનો ખુલતા જ પ્યાસીઓએ લાંબી લાંબી કતારો લગાવી. દિલ્હી, નોએડા, મુંબઈ, કર્ણાટક, છત્તીસગઢ અને કેરળ, જ્યાં જુઓ ત્યાં દારૂની દુકાનો બહાર આ રીતે લાંબી કતારો લાગી. दारू जाने के जीवन जरूरियात नी वस्तु होय ए रीते लोको अधीरा बनी गया. दुकानो सवारे 10 वागे खुलवानी हती, परंतु व्यसनियोए वहली सवार थी जो लाइन लगावी. न सोशल डिस्टेंसिंग, न चेहरा पर मास्क. ग्राम्य विस्तारों मां ज नहीं, शहरी विस्तारों मां पण जाने के वायरस नी कोई दहशत ज नथी. दृश्य जोईने एवुं लागी रह्युं छे के 41 दिवसथी घर मां बैठेला देशवासीओनी तपस्या अने संयम पर आ लोको पाणी नहीं पण दारू फेरवी रह्या छे. આ તમામ લોકો એવા છે જેઓને ન તો પોતાના જીવની ચિંતા છે કે ન દેશમાં ફેલાતા કોરોના વાયરસની. જો જીવન જરૂરી ચીજ વસ્તુઓ માટે આટલી લાંબી કતાર લગાવવાની થાય તો હોબાળો કરી મુકતા આ વ્યસનીઓ દારૂની લાલચમાં ચૂપચાપ કતારમાં ઊભા છે. નથી તેઓને તડકો લાગતો કે નથી ઊભા ઊભા થાક લાગતો. આ દ્રશ્યો છત્તીસગઢના રાયપુરના છે, જ્યાં સવારથી જ દારૂ પીવા માટે જાણે કે મેળો ભરાયો. પોલીસ વ્યવસ્થા જાળવવા સોશિયલ ડિસ્ટન્સ માટે માર્કિંગ કરાયું હતું, પરંતુ આ લોકોને તો બસ દારૂ જ દેખાતો હતો. કતારમાં એકબીજાની લગોલગ ઊભા રહી ગયા અને પોતાનો વારો આવે એની પ્રતીક્ષા કરવા લાગ્યા. દારૂની દુકાનો ખુલતા જ દેશના અનેક શહેરમાં લાંબી લાંબી કતાર થઈ. સોશિયલ ડિસ્ટન્સિંગના લીલે લીલા ઉડી ગયા. મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં પ્યાસીઓનો મેળો જામ્યો. છત્તીસગઢના રાજનંદ ગામમાં પણ કંઈક આ રીતે સ્થિતિ જોવા મળી. એવું લાગી રહ્યું છે કે જાણે કોઈ મહારેલી યોજાઈ રહી છે. રાજસ્થાનમાં તો દારૂ પીધા બાદ કેટલાક યુવાનો એકબીજા સાથે ઝઘડવા લાગ્યા. વિવાદ એટલો ઉગ્ર બન્યો કે ત્રણ યુવકોએ મળીને એક યુવકને જમીન પર પાડી દઈને તેને માર માર્યો. બાજુમાં પડેલી ઈંટ યુવકના માથા પર ફટકારી. દિવસો બાદ ચિક્કાર દારૂ પીધેલા આ શખ્સોને કંઈ ભાન ન રહ્યો. કર્ણાટકના કોલ્લારમાં તો દારૂની દુકાનો ખુલતા જ દારૂડિયાઓએ ફટાકડા ફોડ્યા. જાણે કે કોઈ મોટો જંગ જીત્યા હોય એ રીતે ઉજવણી થવા લાગી. દિવસો બાદ દુકાનો ખુલી હોવાથી વ્યસનીઓએ મન મૂકીને દારૂની ખરીદી કરી. એકાદ બે બોટલ નહીં, ઘણા લોકો તો 10-12 બોટલો ખરીદીને ઘરે જતા જોવા મળ્યા. આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન થતા દારૂની ખરીદી કરવા આવેલા લોકો પર પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. આંધ્રપ્રદેશના ગંટુરમાં દારૂની દુકાનો સામે ભીડ એકત્ર થઈ. ઝડપથી વારો આવી જાય એ માટે સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાયું. બેંગલુરુની કેટલીક વાઇન શોપ પર તો ગ્રાહકોનું ફૂલમાળા પહેરાવીને સ્વાગત કરાયું. દિવસો બાદ દારૂ હાથમાં આવતા પ્યાસીઓના ચહેરા ખીલી ઉઠ્યા. પરંતુ જો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં થાય તો અત્યારે જેટલા હસી રહ્યા છે તેનાથી વધુ રડવાનો વારો આવી શકે છે. બેંગલુરુમાં એક શખ્સે તો હદ કરી નાખી. તે બાટલી ખરીદીને સીધો જ એક મંદિર પર પહોંચ્યો અને ભગવાનનો આભાર માન્યો. દિલ્હીમાં દારૂની કેટલીક દુકાનો પર ભીડ થતા દુકાનો બંધ કરાવી દેવાઈ. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નિયમોને વધુ કડક બનાવવાની ખાતરી આપી. સ્વાસ્થ્ય મંત્રાલયે પણ લોકોને વિનંતી કરી કે તેઓ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે. કોઈ ભી અગર યંગ આદમી ભી સોચતા હૈ કે ચલો મેં બહાર જાઉંગા, મેં ફિઝિકલ ડિસ્ટન્સિંગ મેન્ટેન નહીં કરૂંગા ક્યોંકિ મેં યંગ હું, શાયદ મુજે ઇન્ફેક્શન ના હો, तो उसको ये समझना होगा कि उसके घर में अगर उसके बच्चे हैं या उसके घर के एल्डरली हैं, उसके आस पड़ोस के एल्डरली हैं, उनके प्रोटेक्शन के लिए उसको अपनी सोशल कमिटमेंट, अपनी सोशल रिस्पॉन्सिबिलिटी के साथ एक प्रोसेस के रूप में अपने जीवन में डालना पड़ेगा. और यही रिक्वेस्ट हम फिर से बार बार आपसे करते हैं और आपके द्वारा कम्युनिटी से रिक्वेस्ट करते हैं कि हमें सबको मिलकर इस लड़ाई को लेना है. બહાર નીકળતા પહેલા હજુ પણ 100 વખત વિચારવું જરૂરી છે, કારણ કે છેલ્લા 24 કલાકમાં દેશમાં 2000થી વધુ કેસ સામે આવ્યા છે. દેશમાં કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા 42,533 સુધી પહોંચી ગઈ. જો આ જ રીતે કેસ વધતા રહેશે તો આગામી 3 દિવસમાં કુલ કેસનો આંકડો 2.5 લાખ થઈ જશે. આજે 2,553 કેસ આવ્યા. જોકે ખુશ થવા જેવી એક વાત એ પણ છે કે એક જ દિવસમાં 1,074 દર્દીઓ સ્વસ્થ પણ થયા, એટલે કે અત્યાર સુધીમાં 11,706 દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. આમ કુલ એક્ટિવ કેસ 29,453 છે, જ્યારે 1,389 દર્દીઓના મોત થયા. ડબલિંગ રેટ વધુ એક દિવસ વધ્યો, એટલે કે હવે દર 12 દિવસે કેસ ડબલ થઈ રહ્યા છે. આરોગ્ય મંત્રાલયે દાવો કર્યો કે રિકવરી રેટ વધીને 27.52% થઈ ગયો છે. આપ દેખ રહે હૈ કે 3 થા હમારા 3 દિન ડબલિંગ રેટ થા, આજ 12 સે ઉપર હો ગયા હૈ. લગાતાર હર
चीज़ में हमारी जो रिकवरी रेट है कितना बेहतर हो गया है। 11,000 से ज़्यादा लोग घर चले गए हैं, बाकी सारे रोड टू रिकवरी पर हैं। मॉर्टेलिटी रेट दुनिया में सबसे कम है, 3% केवल जो है, और मैक्सिमम इतने बड़ी संख्या में 75,000 रोज टेस्ट हम भारत के अंदर कर रहे हैं। सारे देश को हमने डिवाइड कर दिया है ग्रीन रेड और ऑरेंज जोन के अंदर, सब जगह क्या स्ट्रैटेजी अपनानी है क्या नहीं अपनानी है सब कुछ हमको पता है। इसलिए मैं समझता हूँ कि सरकार की हर चीज़ पर पैनी निगाह है, हर विषय का संज्ञान है। प्रधानमंत्री नरेंद्र मोदी आज नॉन अलाइंड मूवमेंट समूहना देशों शिखर सम्मेलन में भाग लीधो। एशिया आफ्रिका और लैटिन अमेरिका मिले कुल 120 देशों आ संगठन में वीडियो कॉन्फरेंस थी प्रधानमंत्री उपस्थित रहा। प्रधानमंत्री कोरोना वायरस सामे भारते लीधेला पगला व्यूहरचना की जानकारी आपी। अजरबैजान देश वड़ा इलहाम ओलीयेवे प्रधानमंत्री ने आ शिखर सम्मेलन माटे आमंत्रण आप्यो हतो। वर्षनांत सुधीमां कोरोना वायरस निरोधक रसी लावीशु आ निवेदन आप्यु छे अमेरिकाना राष्ट्रपति डोनाल्ड ट्रम्पे। तेमणे दावो कर्यो के हाल रिसर्च चाली रह्यु छे। अमेरिकाना अनेक राज्यमां पण हवे लॉकडाउनमां छूटछाट अपाई छे। आ दरमियान सोशल डिस्टन्सिंगना नियमो वधु कड़क बनावाया छे। अमेरिकाना राष्ट्रपतिए दावो कर्यो छे के कोरोनानो सौथी खराब समय वीती गयो छे अने हवे अमेरिकानी अर्थव्यवस्था फरी पाटा पर आवी जशे, जनजीवन फरी थाळे पड़शे। जो के अमेरिकाना जे राज्यमां डेमोक्रेटिक पार्टीना गवर्नर छे तेओ हजु पण लॉकडाउन खोलवानी आनाकानी करी रह्या छे। जो के टेक्सास जेवा राज्यमां सिनेमाघर बार अने रेस्टोरां खोलवानी छूट अपाई। बीजी तरफ अमेरिकाना राष्ट्रपति डोनाल्ड ट्रम्पे दावो कर्यो के हवे अमेरिका संपूर्णपणे खुलवा माटे तैयार छे। डोनाल्ड ट्रम्पे कह्यु के वर्षना अंत सुधीमां अमेरिका पासे कोरोना वायरस विरोधी रसी हशे। आ मामले तीव्र गतिथी संशोधन चाली रह्यु छे। अगाउ ट्रम्पे देशमां 2,00,000 मौतनी आशंका व्यक्त करी हती। जो के हवे तेओ दावो करी रह्या छे કે અમે 1,00,000ની અંદર અંદર આંકડો રોકવામાં સફળ રહીશું। અમેરિકામાં હાલ વિશ્વમાં સૌથી વધુ 11,90,000 જેટલા પોઝિટિવ કેસ છે, જેમાંથી 68,000થી વધુ દર્દીઓના મોત થયા છે। અમેરિકાએ ચીન વિરુદ્ધ મોટો પુરાવો હોવાનો ફરી એક વખત દાવો કર્યો અને કહ્યું કે ચીનની લેબોરેટરીમાંથી જ કોરોના વાયરસ લીક થયો છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બાદ વિદેશ મંત્રી માઇક પોમ્પિયો પણ ચીન પર આક્રમક બન્યા। વુહાનની લેબમાંથી જ કોરોના વાયરસનું સંક્રમણ ફેલાયાનો દાવો કરનાર પોમ્પિયોએ કોઈ પુરાવા રજૂ નથી કર્યા। હાલ દુનિયાના અનેક દેશો ચીન પર આશંકા વ્યક્ત કરી રહ્યા છે। એવામાં એક ટીવી ઇન્ટરવ્યુમાં પોમ્પિયોએ કહ્યું હતું કે વુહાનની લેબમાંથી જ કોરોના ફેલાયો હોવાનો અમારી માટે ખૂબ મોટો અને મહત્વનો પુરાવો છે। વધુમાં તેમણે કહ્યું કે અત્યાર સુધી અનેક નિષ્ણાંતો માને છે કે વાયરસ તૈયાર કરાયો, પરંતુ હાલના સમયે આ વિચારને ન માનવા માટે અમારી પાસે તર્ક નથી। જો કે સાથે જ પોમ્પિયોએ એક વિરોધાભાસી નિવેદન પણ આપ્યો। જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે અમેરિકાની ઇન્ટેલિજન્સ એજન્સીઓ એવું નિવેદન આપી ચૂકી છે કે કોરોના વાયરસ માણસે નથી બનાવ્યો, જવાબમાં પોમ્પિયોએ કહ્યું કે એ સાચું છે, હું તેની સાથે સહમત છું। એવામાં અહીં સવાલ એ છે કે અમેરિકા કહેવા શું માંગે છે। એક તરફ તેઓ વુહાનની લેબમાંથી ચાઇનાએ વાયરસ ફેલાવ્યો હોવાનો આરોપ લગાવી રહ્યા છે, પરંતુ બીજી તરફ એવું પણ માની રહ્યા છે કે વાયરસ માનવીએ ઉત્પન્ન નથી કર્યો। આ પહેલા ગુરુવારે ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ જ પ્રકારનો દાવો કર્યો હતો, સાથે ચીન કસૂરવાર હશે તો સજા કરવાની પણ ધમકી આપી હતી। રશિયામાં પણ કોરોનાએ કહેર વર્તાવવાનું શરૂ કર્યું છે। સમગ્ર દેશમાં 1,45,000 પોઝિટિવ કેસ નોંધાયા, જેમાંથી 1,300થી વધુ લોકોના મોત થઈ ગયા છે। અમેરિકા, સ્પેન અને ઇટલીની તુલનામાં રશિયામાં મૃત્યુ આંક ઓછો છે, પરંતુ રવિવારે પહેલીવાર રશિયામાં એક જ દિવસમાં 58 લોકોના મોત થતા હાહાકાર મચી ગયો। રશિયાની રાજધાની મોસ્કોની હાલત અત્યંત ખરાબ છે। અહીંનું આરોગ્ય તંત્ર ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે। મોસ્કોમાં દરરોજ 1,700 જેટલા દર્દીઓ આવે છે। મોસ્કોના મેયરે લોકોને અપીલ કરી છે કે હાલના સમયમાં આપણે સૌએ શક્ય એટલી કાળજી રાખવી પડશે તો જ આપણે મોટી આફતથી બચી શકીશું। મોસ્કોમાં રવિવારે એક જ દિવસમાં 6,000 કોરોના કેસ નોંધાયા। આ સાથે જ એકલા મોસ્કોમાં કુલ 68,600 પોઝિટિવ કેસ થયા। અહીં કડક રીતે લોકડાઉનનું પાલન કરાઈ રહ્યું છે। શહેરના 25 કરોડ લોકો ઘરમાં પુરાયા છે। ગયા અઠવાડિયે રશિયાના પ્રધાનમંત્રી મિખાઇલ મિશુસ્તિન ખુદ કોરોનાથી સંક્રમિત થયા હતા। પુતિનના મંત્રી યાકુશેવને પણ કોરોના થયો છે। રશિયાની સૌથી મોટી સમસ્યા એ છે કે અહીં જે પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે તેમાંથી મોટા ભાગના દર્દીઓમાં કોરોનાના કોઈ લક્ષણો જોવા નથી મળી રહ્યા। રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ એ હકીકત કબૂલી છે કે દેશમાં પીપીઈ કિટની તંગી છે।
સાથે દેશની જનતાએ તેમને સંયમ જાળવવા અને લોકડાઉનનું ચુસ્ત પાલન કરવા અપીલ કરી. ઉત્તર પ્રદેશમાં લોકડાઉન તોડનાર શખ્સને ડાન્સ કરાવનાર પોલીસકર્મી પર જિલ્લા પોલીસ વડાએ કાર્યવાહી કરી અને લાઇન અટેચ કરવાનો આદેશ કર્યો. સોશિયલ મીડિયા પર ગઈકાલે એક વિડીયો ખૂબ વાયરલ થયો, જેમાં ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લાના કોતવાલી વિસ્તારમાં શહેર પોલીસ ચોકીની અંદર એક યુવક ડાન્સ કરતો જોવા મળ્યો. દાવો કરાયો કે કામ વિના ઘરની બહાર નીકળેલા આ યુવકને પાઠ ભણાવવા ચોકી ઇન્ચાર્જ વિશ્વનાથ મિશ્રાએ સપના ચૌધરીના જાણીતા ગીત પર ડાન્સ કરાવ્યો. આ દરમિયાન હાજર અન્ય પોલીસકર્મીઓ પણ ડાન્સનો આનંદ ઉઠાવતા જોવા મળ્યા. જોકે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ એસપીએ ચોકી પ્રભારી પર કાર્યવાહી કરી અને લાઇન અટેચના આદેશ કર્યા. એટલે કે આ પોલીસકર્મી હાલ પોલીસ ચોકી પર તો આવશે, પરંતુ તેને કોઈ જવાબદારી આપવામાં નહીં આવે. એસપીનું માનવું છે કે આરોપીને ડાન્સ કરાવવાની હરકત પોલીસની છબીને ખરાબ કરે છે. તો જમ્મુ કાશ્મીરથી સતત બીજા દિવસે એક દુર્ભાગ્યપૂર્ણ ખબર સામે આવી. હંદવાડામાં આતંકવાદીઓ વિરુદ્ધના ઓપરેશનમાં ભારતના વધુ 3 જવાન શહીદ થયા, જ્યારે 1 આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો. હંદવાડાના કાઝીબાદ વિસ્તારમાં આતંકવાદીઓએ સીઆરપીએફની ટુકડી પર હુમલો કર્યો. તાબડતોડ જવાબી કાર્યવાહી કરાઈ, જેમાં એક આતંકવાદી ઠાર થયો. જોકે સીઆરપીએફના જવાનોને ગંભીર ઈજા પહોંચતા તેઓ શહીદ થયા. હુમલા બાદ સીઆરપીએફે સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો. આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું. હજુ તો રવિવારે સેનાના 4 જવાન અને 1 પોલીસકર્મીને શ્રદ્ધાંજલિ અપાયા બાદ આંસુ હજુ સુકાયા નથી. ત્યાં જ પાકિસ્તાનમાંથી મોકલાયેલા આતંકવાદીઓએ આ બીજો હુમલો કર્યો. રવિવારે પણ હંદવાડામાં જ આતંકવાદીઓ વિરુદ્ધના ઓપરેશન સેનાના 2 અધિકારીઓ સહિત 4 જવાન અને 1 પોલીસકર્મી શહીદ થયા હતા, જેઓને આજે શ્રીનગરમાં શ્રદ્ધાંજલિ અપાઈ. ભારતીય શેરબજાર માટે સોમવારનો દિવસ બ્લેક ડે સાબિત થયો. કોરોના અને લોકડાઉનમાં થયેલા વધારાની અસર ભારતીય શેરબજાર પર ઘાતક રીતે વર્તાઈ. સેન્સેક્સ 2000થી વધુ પોઈન્ટ ગગડી ગયો. ગયા સપ્તાહે સતત 4 દિવસ સુધી તેજી રહ્યા બાદ ભારતીય શેરબજારમાં મે મહિનાની શરૂઆત અત્યંત ખરાબ રહી. સપ્તાહનો પહેલો દિવસ બ્લેક મંડે સાબિત થયો. સેન્સેક્સ 1400 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો. નિફ્ટીની હાલત પણ શરૂઆતથી જ ખરાબ રહી. દિવસ દરમિયાન માર્કેટ ફરી રિકવર ન કરી શક્યું. એટલું જ નહીં, ઉલટાનું ગગડવાનું ચાલુ રહેતા દિવસના અંતે સેન્સેક્સ 2002 પોઈન્ટ તૂટીને 31715 પર બંધ રહ્યો. નિફ્ટીમાં 566 પોઈન્ટનો કડાકો થયો. દિવસના અંતે નિફ્ટીની સપાટી 9293 રહી. આમ સેન્સેક્સ કુલ 6% અને નિફ્ટી 6.5% તૂટ્યો. વાત બેંક નિફ્ટીની કરીએ તો તમામ 12 શેરમાં ઘટાડો નોંધાયો. બેંક નિફ્ટી 1790 પોઈન્ટ ઘટીને 19743 પર બંધ થયો. સેન્સેક્સના 43માંથી 28 શેરમાં આજે ઘટાડો જોવાયો. ફાર્મા સેક્ટરને બાદ કરતા અન્ય તમામ સેક્ટરમાં મંદી યથાવત રહી. બેન્કિંગ, ઓટો, મેટલ શેરમાં ઘટાડાએ માર્કેટને વધુ ફટકો આપ્યો. બેંક અને ઓટો શેર સૌથી વધુ તૂટ્યા. ફાર્મા ઉપરાંત લિકર શેરમાં થોડી ખરીદદારી જોવા મળી, પરંતુ બજારને સ્થિર કરવા માટે પૂરતી નહોતી. જોશું બધું કેટલાક સમાચાર એક બ્રેક બાદ. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 376 પોઝિટિવ કેસ નોંધાયા અને 29 દર્દીના મોત થયા છે. આના સાથે જ રાજ્યમાં મૃત્યુ આંક 319 પર પહોંચ્યો છે. 376 પોઝિટિવ કેસીસ આવ્યા છે આજે. જે કોવિડ ટ્રીટમેન્ટ દરમિયાન જેટલા મૃત્યુ પામ્યા છે એમાં 16 એવા જણ છે કે જેનું પ્રાઇમરી કોઝ ઓફ ડેથ કોવિડ 2019 હતું, અને એવા 13 લોકો છે જેમનું દુઃખદ અવસાન થયું છે અને પહેલેથી જેમને અન્ય ગંભીર બીમારી, જેને આપણે કો મોર્બિડ કન્ડિશન્સ કહેતા હોઈએ છે. રાજ્યમાં આજે કેટલાય શહેરોમાં પરપ્રાંતિયો વતન જવા અધીરા બન્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા. વતન જવાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા. કેટલાક સ્થળોએ હુબાળા કર્યા, પરંતુ આ જરાય યોગ્ય નહોતું. અત્યારે સમય તંત્રને સહકાર પણ છે. પોતાના વતનમાં મોકલવા સરકાર તત્પર છે, પરંતુ શ્રમિકોને એવી અધીરાઈ આવી ગઈ કે રસ્તા પર ઉતરીને તેઓ ધાંધળ ધમાલ કરવા લાગ્યા. રાજ્યમાં કોરોના વાયરસને કેવી રીતે કાબૂમાં લેવો તેના પ્રયાસમાં આરોગ્ય વિભાગ અને તંત્ર કામે લાગ્યું છે. તેવામાં સુરત, રાજકોટ અને અમદાવાદમાં પરપ્રાંતિય કામદારો
ઘરે જવાની જીદમાં બેઠા છે. સરકાર તેમને તેમના વતન મોકલવા તત્પર છે, પણ શ્રમિકો પોતાની ધીરજ ખોઈ બેઠા છે. રસ્તા પર ઉતરી સતત વિરોધ પ્રદર્શન અને તોડફોડ કરી રહ્યા છે. સરકારે જાહેર કરેલ ગાઈડલાઈન મુજબ તમામને ધીરે ધીરે વતન મોકલવામાં આવશે. શ્રમિકોએ સરકારની મદદ કરવી જ રહી, પરંતુ આજે કડોદરા રોડના વરેલી ગામ પાસે 1000 જેટલા પરપ્રાંતિય મજૂરો તોફાની ચડ્યા, વાહનોમાં તોડફોડ કરી. ઘટનાની જાણ થતાં પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો. જોકે પથ્થરમારો થતાં પોલીસે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી. હાલ પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પરપ્રાંતિય શ્રમિકો માટે સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા, નડિયાદ, મોરબી, પાલનપુરના જિલ્લા વહીવટીતંત્રે યાદી તૈયાર કરી છે. પ્રેમથી યુપી, બિહાર, ઝારખંડ, ઓરિસ્સાના શ્રમિકોને વતન મોકલવાની કાર્યવાહી ચાલુ રખાશે. સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા, નડિયાદ, પાલનપુર, મોરબી એ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યાદી પણ તૈયાર કરવામાં આવી રહી છે અને સમયાંતરે આવતીકાલે પરમ દિવસે ટ્રેનના માધ્યમથી યુપી, બિહાર, ઝારખંડ, ઓડિશા વગેરે રાજ્યોમાં શ્રમિકોને મોકલવાની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. રાજકોટમાં પણ કંઈક આવા જ દ્રશ્ય જોવા મળ્યા, જેણે તંત્રની મુશ્કેલીમાં વધારો કરી દીધો. એક તરફ લોકોને ઘરમાં રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે, તેવામાં રાજકોટ અમદાવાદ હાઈવે પર પરપ્રાંતિય લોકો મોટી સંખ્યામાં એકઠા થયા છે. ગોંડલ ચોકડી પર ટોળે ટોળા ઉમટી પડ્યા. પોલીસે તમામને સમજાવી અને મામલો થાળે પાડ્યો. મોટા ભાગના જે પરપ્રાંતિય છે એમાં ઉત્તર પ્રદેશ અને બિહારની સંખ્યા આ વિસ્તારમાં જ્યાં અત્યારે આપણે ઊભા છીએ ગુલાબનગર અને એની આજુબાજુના વિસ્તારમાં વધારે છે. હવે જેમ જેમ પરપ્રાંતિય મજૂરોને છૂટ મળી છે, જ્યારે રાજસ્થાનના મજૂરો છે, એમપીના મજૂરો છે, અન્ય ડિસ્ટ્રિક્ટના મજૂરો જાય છે, તો સ્વાભાવિક છે આ પણ મજૂરો પોતાના વતનમાં જવા માટે ઈચ્છે, એટલે એને લઈને આજે મજૂરો રોડ ઉપર આવેલા. પરંતુ બહુ સારી રીતે સમજાવવાથી અત્યારે જતા પણ રહ્યા છે. અમદાવાદ કલેક્ટર કચેરી બહાર પણ લોકોના ટોળા એકઠા થયા. અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થતા હવે કામદારો મૂંઝાયા છે, પરંતુ તંત્ર કોરોના સામે મોટી લડાઈ લડી રહ્યું છે. એવામાં શ્રમિકોની એક ભૂલ મોટી મુશ્કેલી સર્જી શકે છે. સરકાર તમામને પોતાને વતન મોકલવા સમગ્ર પ્રક્રિયાથી આગળ વધી રહી છે, ત્યારે પરપ્રાંતિઓએ પણ પોતાની જવાબદારી સમજી સરકારને સાથ આપે, નહીંતર તેઓ પણ કોરોનાની ઝપેટમાં આવી શકે છે. એક ભૂલ રાજ્ય માટે કોરોના વિસ્ફોટ સમાન બનશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદમાં સતત પોઝિટિવ કેસ વધી રહ્યા છે, પરંતુ કેસનો ડબલિંગ રેટ 12 દિવસનો થતાં તંત્રે રાહતનો શ્વાસ લીધો. બીજી તરફ જમાલપુરમાં વધી રહેલા કેસને નિયંત્રણમાં લેવા એમસીએ ખાસ પ્લાન બનાવ્યો છે. ડબલિંગ રેટ હોત તો અત્યાર સુધી રોજના 2000 કેસ થયા હોત. જો 8 દિવસનો પણ ડબલિંગ રેટ હોય તો પણ અત્યાર સુધી રોજના 1000 કેસ આવી શકતા હતા, પરંતુ અત્યારે પણ આપણે ત્યાં રોજના લગભગ કેસ સ્ટેબિલાઇઝ થઈ રહ્યા છે. આવનાર સમયમાં જે પણ પરિસ્થિતિ આવશે એને પહોંચી વળવા માટે આપણું આરોગ્ય તંત્ર હવે સ્પષ્ટ રીતે જેટલા પણ કેસ આવી રહ્યા છે એને આપણે સરળતાથી એડમિશન આપી રહ્યા છીએ, ટ્રીટ કરી રહ્યા છીએ. જમાલપુર વોર્ડમાં જેટલી પ્રાઇવેટ હોસ્પિટલ આવેલી છે, જેટલા પ્રાઇવેટ ક્લિનિક આવેલા છે, એ બધાને તો શરૂ કરાવવામાં આવી જ રહ્યા છે. અર્બન હેલ્થ સેન્ટર પણ આપણા કાર્યરત છે, પરંતુ આ સિવાય 6 જેટલી જગ્યા ઉપર જમાલપુર વોર્ડમાં ફીવર ક્લિનિક ખાસ આપણી ટેમ્પરરી એક વ્યવસ્થાઓ ઊભી કરીને શરૂ કરવામાં આવશે, કે આજથી તમામ ફેરિયાઓને સ્ક્રીનિંગ કરીને એક કાર્ડ આપવામાં આવશે સ્પેશિયલ, અને જેમાં એમને જે સ્ક્રીનિંગ કરી છે એનાથી 7 દિવસ સુધી આ કાર્ડ વેલિડ રહેશે. 7 દિવસ પછી એમને ફરી અમારે ત્યાં આવીને સ્ક્રીનિંગ કરાવવું પડશે. એસ્ટેટ ડિપાર્ટમેન્ટને આ જવાબદારી સોંપવામાં આવી છે કે આવતીકાલથી જેની પાસે કાર્ડ ના હોય એમને વેપાર ના કરવા દેવામાં આવે. બુલેટિનમાં અત્યારબાદ આટલું જ, પરંતુ જતા પહેલા જોશું કોરોના અપડેટ.